અરે વાહ, કેવા સરસ મજાના પોપટ છે! લીલા લીલા આ પોપટ કેવું બોલે? મીઠું મીઠું! તમને બધાને સાંભળવું ગમે છે ને? હવે આ લાલ અને લીલા તાજા શાકભાજી, એ તમે લીલા શાકભાજી ખાઓ છો ને? કયા કયા શાકભાજી ખાઓ છો? ભીંડા, કોબીજ, પાપડી, તુવેર, કારેલા, મરચા વગેરે. તો આપણે હંમેશા તાજા અને લીલા શાકભાજી ખાવા જોઈએ. હવે મને કોણ કહેશે બીજું લીલા રંગનું શું હોય? ઝાડ. તમે આવા આજુબાજુ જુદા જુદા ઝાડ જુઓ છો ને? તો આ ઝાડનું થડ કેવું હોય? જાડુ હોય. અને ઝાડની ડાળીઓ પર શું હોય? લીલા લીલા પાન. તો તમારે આવા જુદા જુદા ઝાડના પાન દોરતા શીખવું છે? તો ચાલો તૈયાર થઈ જાઓ. કેતન ચિત્રકલાની ચોપડીમાં પાના નંબર 32 ઉપર આપણે પાન દોરતા શીખીએ. જુઓ, અહીં પાન છે. આ પાનમાં તૂટક લીટીઓ છે. હવે આ લીટીઓને આપણે કાળી સ્કેચ પેન વડે બોર્ડર કરીશું. તો હું આ તૂટક લીટી ઉપર આ રીતે બોર્ડર કરીશ, ધીમે ધીમે આ રીતે આપણે ધીમે ધીમે બોર્ડર કરીશું. જો ધીમે ધીમે આ રીતે આપણે આગળ જઈશું. તમે બધાએ પાન તો જોયું છે ને? હા, એટલે આ પ્રમાણે આપણે બોર્ડર કરીશું. તૂટક લાઈન પર જ કરવાની છે, બહાર જવી જોઈએ નહીં. હવે આપણે અંદરની તૂટક લાઈન જોડીશું. જોડી દીધી. હવે આપણે આ પ્રમાણે આ લાઈન જોડીશું. ચાલો, આપણે બોર્ડર કરી દીધી ને? હવે આપણે એમાં રંગ પૂરીશું. તો અહીંથી આપણે આ રીતે પૂરીશું, ધીમે ધીમે આ રીતે આપણે રંગ પૂરીએ. આ રીતે રંગ પૂરવાનો છે. ધ્યાનથી પૂરજો, હો, રંગ બહાર ન જાય તેનું આપણે ધ્યાન રાખીશું. આ રીતે ધીમે ધીમે આપણે રંગ કરીશું. આપણે પાનમાં રંગ પૂરી દીધો. હવે આ પાનમાં આપણે આઉટ જે તૂટક લાઈન છે તે તૂટક લાઈનને આપણે કાળી સ્કેચ પેન વડે જોડીશું. આ રીતે જોડીને બોર્ડર કરીશું, ધીમે ધીમે આ રીતે કરીશું. હવે આપણે અહીંથી આ પ્રમાણે જોજો, ધીમે ધીમે કરવાની હો, એટલે વ્યવસ્થિત થાય. સરસ મજાનું પાન દોરવાનું છે આપણે. આ પ્રમાણે ધીમે ધીમે લઈ જઈશું. જો કેવી સરસ બોર્ડર કરીએ છીએ ને આપણે. આ પ્રમાણે આપણે ધીમે ધીમે આ તૂટક લાઈને જોડતા જવાનું છે, એટલે એક સરસ મજાનું પાન તૈયાર થઈ જશે. હવે આપણે અંદરની લાઈનને જોડીશું. આ રીતે જોડીશું, ધીમે ધીમે
પહેલાં આપણે વચ્ચેની લાઈનને આ રીતે જોડી દઈએ. હવે આ પ્રમાણે ધીમે ધીમે જોડીશું. જો આપણે તૂટક લાઈન જોડી દીધી ને અને સરસ મજાના પાનમાં બોર્ડર કરી દીધી. હવે હું લીલો કલર લઈશ. જો આપણે તે ફરીથી આ લીલા રંગથી બોર્ડર કરી દઈશું જેથી કરીને આપણો રંગ સરસ પૂરાય. આખા પાનમાં આપણે આ રીતે બોર્ડર કરીશું ધીમે ધીમે. જે પ્રમાણે આપણે બોર્ડર કરી છે ને એ જ પ્રમાણે આપણે આ રીતે રંગ કરીશું. જોજો હો કલર બહાર ન જાય. ચાલો હવે આપણે આ બોર્ડર કરી દીધીને હવે આપણે અહીંથી રંગ પૂરીશું આ રીતે. આ પ્રમાણે આપણે આખા પાનમાં રંગ પૂરી દઈશું. ધીરે ધીરે આ રીતે આપણે રંગ કરીશું. જો કેવું સરસ મજાનો કલર કરી દીધો ને, તો તમારે પણ કેટન ચિત્રકલાની ચોપડીમાં પાના નંબર 32 પર આ ચિત્ર આપેલું છે. તો આ ચિત્રને કાળા પેન્સિલથી તમારે બોર્ડર કરવાની છે અને તેમાં રંગ પૂરવાનો છે. તો તમે બધા પૂરશો ને. બાય.